વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ છે એનો યુનિટ વન ટેસ્ટ ઓફ ઇન્ડિયા જે પાર્ટ છે એની એક્ટિવિટી ચાર્જ જોઈશું તો એ જોતાં પહેલાં આ જે યુનિટ છે એની આગળની જે જે આગળના જે વિડીયો છે એ જોવા હોય તો તમને એને જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં એની લિંક લિંક્સ મૂકેલી છે એના પર ક્લિક કરશો તમે વિડીયો જોઈ શકશો તેમજ અહીં આગળ રાઈટ સાઇડ પર એ આઈ બટન આવે છે એના પર તમે ક્લિક કરશો તો પણ તમે એ વિડીયો જોઈ શકશો તો હવે આપણે એક્ટિવિટી ચાર ચાલુ કરીએ ટેસ્ટ ધ વેસ્ટ ટેસ્ટ એટલે સ્વાદ વેસ્ટ એટલે નકામો જો નકામામાંથી કંઈક બનાવીને એનો સારો ટેસ્ટ નકામી વસ્તુમાંથી સરસ મજાનું કંઈક સારી વાનગી બનાવે છે બરાબર ટેસ્ટ ધ વેસ્ટ એટલે નકામી વસ્તુનો સ્વાદ એવાનું ટાઇટલ થશે તો આપણે અહીંયા જોઈશું કે સ્ટોરીમાં શું છે તો ધ મહારાજા ઓફ ટ્રેવેન્કોર ઓર્ડર્ડ એ હ્યુજ ડિનર ટ્રેવેન્કોરના જે મહારાજ છે ઓર્ડર એટલે આદેશ આપે છે એ હ્યુજ એટલે મોટો ડિનર એટલે રાત્રિભોજન ટ્રેવેન્કોરના જે મહારાજા છે એ રાત્રિભોજનનો મોટો આદેશ આપે છે દેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ અને તે મેની એટલે ઘણા ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વના ગેસ્ટ એટલે મહેમાનો તે ઘણા મહત્ત્વના મહેમાનો માટે એ રાત્રિભોજન બનાવવાનું હતું સો ધ મહારાજા પર્સનલી કેમ્પ ટુ ધ કિચન શું એટલે તેથી મહારાજા પર્સનલી જાતે કિચન એટલે રસોડામાં આવ્યા હી વોન્ટેડ બેસ્ટ ડિસીઝ ફોર ધ ગેસ્ટ બેસ્ટ એટલે સૌથી સારામાં સારી વાનગીઓ તે મહેમાનો માટે ઈચ્છતા હતા ધ કૂક વોઝ બ્યુઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ્પ જ્યારે મહારાજા આવ્યા ત્યારે જે કૂક એટલે કે રસોઈ હતો એ બિઝી હતો વ્યસ્ત હતો વિથ ઇસ વર્ક એના કામમાં એ વ્યસ્ત હતો કૂક સેઇઝ વેલકમ માય લોર્ડ આઈ એમ હેપી ટુ સી યુ હિયર જે કૂક રસોઈ કહે છે મહારાજ તમારું સ્વાગત છે આઈ એમ હેપી ટુ સી યુ હિયર તમને અહીંયા જોઈને મને ખૂબ જ આનંદ થયો કિંગ સેઇઝ યોર ડિસીઝ સ્મેલ રિયલી ગુડ રાજા એમ કહે છે કે જે તારી ડીશ છે સો વાનગી છે એ ખૂબ જ એની સુવાસ ખૂબ જ સારી આવે છે એવું કહે છે સેઝ થેન્ક યુ યોર મેજેસ્ટી રાજા કહે છે સોરી રસોઈઓ કહે છે રાજાને મહારાજ તમારો આભાર કિંગ પોઈન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ બાસ્કેટ એટલે જે ટૂકડું હતું એમાં જે સ્ક્રેપ એટલે જે વેજીટેબલ જે શાકભાજી એનો નકામો જે વેજીટેબલ્સ પડ્યું હતું એના તરફ નિર્દેશ પોઇન્ટિંગ એટલે નિર્દેશ કરીને કહે છે વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ ત્યાં બાસ્કેટમાં શું છે કુક સેઝ ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ એટલે કે વેસ્ટ એટલે નકામી વેજીટેબલ એટલે નકામી શાકભાજી છે એમ યોર મેજિસ્ટી આઈ વિલ થ્રો ઇટ અવે મહારાજ આઈ વિલ થ્રો થ્રો એટલે નાખી દેસ હવે એટલે દૂર હું તેને દૂર નાખી દઈશ એવું કહે છે કિંગ સેઝ નો નો યુ કે નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ શું કહે છે રાજા કહે છે ના ના આ રીતના તું બધું જે વેજીટેબલ છે શાકભાજી એને તું આ રીતના વેસ્ટ બગાડી શકે નહીં ફાઇન્ડ એ વે ટુ યુઝ ધેમ ફાઇન્ડ અ વે એનો રસ્તો શોધ એનો ઉપયોગ કરવાનો કોઈ રસ્તો શોધ એવું રાજા કહે છે કૂક સેઝ શ્યોરલી આઈ વિલ જે કૂક છે કે છે શ્યોર એટલે શ્યોરલી એટલે ચોક્કસ આઈ વિલ હું એ કરીશ ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન લેફ્ટ એટલે ત્યાંથી મહારાજ જે છે રાજા છે ત્યાંથી રસોડામાંથી જાય છે ધ કૂક વોઝ વરિડ વરિડ એટલે ચિંતિત હવે જે રસોઈઓ હતો એ ચિંતિત થઈ જાય છે કે હવે આમાંથી તો શું બનાવવું હી સ્ટેડ ઇટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ સ્ટેડ એટલે કે એકીટસે જોવે છે સ્ક્રેપ એટલે જે વેજીટેબલ નકામું વેજીટેબલ પડ્યું હતું એની તરફ જોઈ રહ્યું છે એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ અને પછી સ્ટાર્ટ એટલે શરૂ કરે છે થિંકિંગ એટલે વિચારવાનું પછી વિચારવાનું શરૂ કરે છે હી હેડ એન આઈડિયા પછી એને એક યુક્તિ એટલે વિચાર આવે છે હી ફર્સ્ટ વોશડ ધ વેજીટેબલ્સ પહેલાં શું કરે છે વોસ્ટ એટલે ધોઈ નાખે છે વેજીટેબલ જે શાકભાજી છે એને ધોઈ નાખે છે દેન હી કટ ધ વેજીટેબલ્સ ઇનટુ લોંગ સ્ટ્રીપ્સ પછી શું કરે છે કટ એટલે કાપે છે કાપે છે વેજીટેબલ્સ જે શાકભાજી એને લોંગ સ્ટ્રીપ એટલે લોંગ એટલે લાંબા અને સ્ટ્રીપ એટલે ટુકડા એના શાકભાજીના લાંબા ટુકડા કરે છે હી પૂટ દેમ ઇન એ બીગ પોટ પછી એ બીગ એટલે મોટું અને પોટ એટલે કે રસોઈ બનાવવાનું મોટું જે સાધન આવે છે એમાં મૂકે છે હી સ્ટાર્ટેડ ટુ કૂક ઇટ પછી એને રસોઈ બનાવવાનું શરૂ કરે છે હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર ગ્રાઉન્ડ એટલે અહીંયા વાટે છે શું વાટે છે તો ફ્રેશ તાજું જે કોપરું છે તે ગ્રીન ચીલીઝ એટલે લીલા મરચાં છે અને ગાર્લીક એટલે લસણ આ બધાનું બધાને સાથે ટુગેધર એટલે સાથે વાંટે છે હી એડેડ ધીસ પેસ્ટ ઇન ટુ ધ વેજીટેબલ્સ અને આ જે પેસ્ટ બનાવે છે મિશ્રણ એને વેજીટેબલ્સ એટલે જે શાકભાજી છે એમાં એડ કરે છે હી ધેન એડેડ સોલ્ટ ટુ અને પછી ધેન એટલે પછી સોલ્ટ એટલે મીઠું પણ એમાં નાખે છે હી એડેડ સમ વિપડ કર ટુ ધ કરી કઢી એટલે કે કઢી જે કઢી છે એમાં વિપળ એટલે કે વળવેલું જે દહીં હતું કઢ એટલે દહીં એમાં પણ એમાં નાખે છે થોડું દહીં પણ વળવેલું જે દહીં હતું એ પણ એમાં કઢીમાં નાખે છે હી ઓલ્સો પવડ એ ફ્યુ સ્પૂન ઓફ કોકોનટ ઓઇલ પવડ એટલે રેડે છે અ ફ્યુ ફૂલ એટલે કે થોડી ચમચી કોકોનટ એટલે કે નારિયેળનું જે તેલ છે એ પણ એમાં ના રેડે છે હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ પછી જે છે એ ડેકોરેટેડ એટલે શણગારી ડીશ જે વાનગી છે એને કરી લીવ્સ એટલે કે મીઠા લીમડાના પાન વડે એ ડીશ વાનગીને શણગારે છે ધ ન્યૂ ડીશ વોઝ રેડી હવે જે નવી ડીશ હતી જે વાનગી હતી એ રેડી એટલે તૈયાર થઈ ગઈ હી શવ ધ ડીશ ટુ ધ ગેસ્ટ અને પછી સૌ એટલે પીરસે છે જે મહેમાનોને એ ડીશ પીરસે છે એવરી વન લાઇક ઇટ વેરી મચ એવરી વન દરેક જણને તે ડીશ ખૂબ જ ભાવે છે ગમે છે ધ ગેસ્ટ હેસ મારા જે મહેમાનો જે છે એ કહે છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડીશ આ ડિશનું નામ શું છે આ વાનગીનું નામ શું છે ધ કૂક વોઝ કન્ફ્યુઝ કન્ફ્યુઝ એટલે અહીંયા મૂંઝાઈ જાય છે એક્ઝેક્ટલી એને નવું ઇનોવેશન કરીને બનાવ્યું છે એટલે એને પણ ખબર નથી એને શું બનાવે છે બરાબર એટલા માટે એ કન્ફ્યુઝ થઈ જાય છે કૂક સેઝ ધ નેમ ઓફ ધીસ ડીસ ઇઝ અ વી વીઅલ શું કહે છે અ વિ અલ એટલે આ ડીશનું નામ છે અવિયલ અવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરેલા અને જે અવિયલ છે એ આખા કેરેલામાં ખૂબ જ પ્રખ્યાત થઈ જાય છે ફેમસ એટલે પ્રખ્યાત એન્ડ જસ્ટ ઇમેજિન અને જસ્ટ માત્ર ઇમેજિન એટલે કલ્પના કરો ઇટ ઓલ કેમ ફ્રોમ એ બાસ્કેટ ઓફ વેસ્ટ જે બાસ્કેટમાં જે ટોપલામાં જે વેસ્ટ વેજીટેબલનો પડ્યો હતો એમાંથી આ નવી વાનગી આવી ડુ યુ નો હુ ધ કુક વોઝ શું તમે જાણો છો આ રસો કોણ હતો ઇટ વોઝ ભીમ એ કોણ હતો ભીમ વન ઓફ ધ પાંડવાસ જે પાંચ પાંડવો હતો એમાંનો એક ભીમ હતો એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ અને જે રાજા હતા એ રાજા વિરાટ હતા પાંડવાસ વર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ જે પાંડવો હતા એ વિરાટ રાજાના રાજ્યમાં કિંગડમ એટલે રાજ્યમાં હાઇડિંગ એટલે સંતાઈને રહ્યા હતા અજ્ઞાતવાસ દરમિયાન અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ અવિયલ જે છે એ તમિલનાડુ પણ તમિલનાડુમાં પણ પોપ્યુલર એટલે પ્રખ્યાત છે બરાબર છે તો આપણે આની સ્ટોરી જોઈએ હવે એના પછીની જે એક્ટિવિટી છે એ જોઈએ રાઈટ ધ એક્શન એક્શન એટલે ક્રિયા વર્ડ એટલે શબ્દ ક્રિયા જે કરતાં શબ્દ છે તે આપણે અહીંયા બ્રેકેટમાં અહીંયા કૌશમાં લખવાના છે ઓલરેડી મેં અહીંયા લખી દીધા છે તો આપણે એને સમજી લઈએ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ધ કિંગ લેફ્ટ ધ કિચન કિંગ જે છે રાજા છે એ રસોડું રસોડામાંથી જાય છે લેફ્ટ એટલે જવું અહીંયા જવાની ક્રિયા થાય છે બરાબર તો આ અને એક્શન વર્ડ કહેવાશે એટલા માટે અહીંયા લેફ્ટ લખ્યું બરાબર ત્યારબાદ પહેલું છે મહારાજા ઓર્ડર્ડ એ હ્યુજ ડિનર ઓર્ડર્ડ એટલે આદેશ આપવો અહીંયા આદેશ આપવાની ક્રિયા છે એટલે ઓર્ડર એ અહીંયા આવશે ક્રિયાપદ તરીકે એટલે એક્શન વર્ડ એને કહેવાશે બીજું છે ધ કૂક વો ધ કૂક વોસ્ડ ધ વેજીટેબલ્સ વોસ્ડ એટલે ધોવા સા ધોવા બરાબર છે વેજીટેબલ્સ એટલે જે શાકભાજીને રસોઈઓ ધોવાય છે અહીંયા ધોવાની ક્રિયા છે બરાબર કઈ ક્રિયા છે વોસ્ડ એટલે ધોવાની ક્રિયા છે એટલે વોસ્ડ એ એક્શન વર્ડ આપણે અહીંયા લખવાનું છે ત્રીજું છે ધ કૂક પોવડ એ ફ્યુ સ્પૂન ફૂલ ઓફ કોકોનટ ઓઇલ હવે જો પોવડ એટલે કે રેડવું અહીંયા રેડવાની ક્રિયા થાય છે અથવા નાખવાની ક્રિયા થાય છે શું નાખે છે અ ફ્યુ સ્પૂન થોડી થોડા થોડું જે કોકોનટ ઓઇલ છે એટલે કે નારિયેળનું જે તેલ છે એ થોડી ચમચી નારિયેળનું તેલ એ નાખે રેડે છે તો આમાં પોવર્ડ એ ક્રિયાપદ એટલે કે એક્શન વર્ડ છે એ આપણે અહીંયા લખવાનું છે ચોથું છે ધ કૂક ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર કૂક ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ એટલે વાટે છે અહીંયા આગળ શું વાટે છે તો કોકોનટ ફ્રેશ કોકોન એટલે જે કોપરું છે ગ્રીન ચીલીસ એટલે લીલ લીલું મરચું છે એન્ડ ગાર્લિક એટલે કે લસણ છે સાથે બધું આ વાટે છે અહીંયા ગ્રાઉન્ડ એટલે અહીંયા વાટવાની ક્રિયા થાય છે એટલે ગ્રાઉન્ડ અહીંયા આપણે રક્ષણવર્ તરીકે અહીંયા લખવાનું છે પાંચમું છે ધ કૂક ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લિવ્સ ડેકોરેટેડ એટલે શણગારું અહીંયા શનગારવાની ક્રિયા થાય છે તો આ ક્રિયાપદ છે એટલે કૂક ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લિવ્સ એટલે કે જે વાનગી હતી એને કરી લ્યુઝ એટલે કે મીઠા લીમડાના પાન દ્વારા રસોઈઓ શણગારે છે આમાં ડેકોરેટેડ જે ક્રિયાપદ છે તો અહીંયા આવશે એટલે શણગારવાની ક્રિયા થાય છે છઠ્ઠું છે મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડીશીસ ફોર ગેસ્ટ વોન્ટેડ એટલે ઈચ્છતા હતા અથવા માંગતા હતા બરાબર તો અહીંયા માગવાની ક્રિયા અથવા ઈચ્છવાની ક્રિયા થાય છે વોન્ટેડ એટલે મહારાજા શું ઈચ્છતા હતા કે એમના જે મહેમાન છે એમના માટે ફ્રેશ ડીશ એટલે તાજી ડીશ બને તો અહીંયા વોન્ટેડ એ ક્રિયાપદ છે એક્શન વર્ડ છે સાતમું છે ધ કૂક એડેડ સમ વીપડ કર ટુ ધ ધ કૂક એટલે કે રસોયો છે એ શું કરે છે એડેડ એટલે ઉમેરો ઉમેરે છે ઉમેરવાની ક્રિયા થાય છે સમ વિપડ કર ટુ ધ કરી કઢી જે કઢી છે એમાં વલોવેલું જે દહીં છે એ નાખે છે તો એમાં એડ એટલે ઉમેરવાની ક્રિયા થાય છે એટલે એડેડ એ અહીંયા આગળ એક્શન વર્ડ તરીકે આપણે લખવાનું છે આઠમું છે ધ કૂક કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ બરાબર કટ કટ એટલે કાપવું અહીંયા કાપવાની ક્રિયા થાય છે તો કટ અહીંયા આપણે બ્રેકેટમાં લખશું કારણ કે એક્શન વર્ડ છે એટલે કુક કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ એટલે કે જે રસોઈ છે એ શાકભાજીને લાંબા લાંબા ટુકડા કરે છે અને નવમું છે અવિયલ બી કેમ ફેમસ ઓલ ઓવર કેરાલા તો બીકેમ એટલે બની થઈ બરાબર છે અવિયલ જે છે ઓલ ઓવર એટલે આખા કેરાલામાં ફેમસ એટલે પ્રખ્યાત બની ગઈ બરાબર છે અહીંયા બનવાની ક્રિયા થાય છે બીકેમ એટલે થઈ અથવા બની બરાબર તો બીકેમ એ એક્શન વર્ડ છે અહીંયા આગળ અને દસમું છે મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન મહારાજા પોતે રસોડામાં આવ્યા કેમ એટલે આવ્યા બરાબર તો અહીંયા જે કેમ છે એ એક્શન વર્ડ છે બરાબર છે તો એટલા માટે આપણે અહીં આગળ બ્રેકેટમાં લખીશું તો આ બધા એક્શન વર્ડ છે એટલે કે ક્રિયાપદ છે બરાબર છે હવે એના પછીની આપણે એક્ટિવિટી જોઈએ તો અહીંયા આગળ જુઓ ટિકડ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝડ ફોર અવિયલ તો અહીંયા આપણે જે અવિયલ છે જે આપણે જે ડીશ જોઈ અવિયલ તો એ અવિયલમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ એટલે કઈ સાધન સામગ્રીનો ઉપયોગ થયો તેનું આપણે અહીંયા આગળ માર્ક કરવાનું છે તો ઓલરેડી મેં અહીંયા કરી જ દીધું છે તો જોઈએ ચીલીઝ એમાં ચીલીઝનો ઉપયોગ થયો હતો પછી કરી લિવ્સ તો કરી લિવ્સ એટલે જે મીઠા લીમડાના પાન છે એનો ઉપયોગ થયો હતો પછી ગાર્લિક એટલે લસણનો ઉપયોગ થયો છે પછી કડ એટલે દહીંનો ઉપયોગ થયો છે અને વેજીટેબલ સ્ક્રેપ એટલે શાકભાજીના જે વધેલો જે સ્ક્રેપ છે એનો આપણે ઉપયોગ કર્યો છે આમાં અવિયલમાં ચાલો આ રીતના આપણા માટે કરવાનો છે હવે જોઈએ ટ્રુ ઓર ફોલ્સ એટલે ખરા ખોટા એ પણ મેં અહીંયા લખી નાખ્યા છે પણ આપણે સમજી લઈએ પેલું છે ધ કિંગ ઓર્ડર્ડ એ ડિનર ઇન ધ પેલેસ એટલે કે રાજાએ પેલેસ એટલે એમના જે મહેલ છે એમાં ડિનર એટલે રાત્રિભોજનનો આદેશ આપ્યો હતો તો કેવું છે ટ્રુ સાચું છે બીજું છે ધ કૂક ન્યૂ અબાઉટ અવિયલ બિફોર જે કૂક રસોયો હતો એ અવિયલ વિશે પહેલાં બિફોર એટલે પહેલાંનું ન્યૂ એટલે જાણતો હતો તો કેવું છે ફોલ્સ એ એના વિશે જાણતો નહોતો પરંતુ રાજાએ કીધું એટલે એને કંઈક નવું ઇનોવેશન કરીને નવી ડીશ બનાવી એટલે આ વાક્ય કેવું છે ફોલ્સ ત્રીજું છે ધ કૂક મેડ એ ન્યૂ ડીશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ એટલે કે જે રસોઈ છે એ વેજીટેબલનો જે સ્ક્રેપ એટલે કે નકામું વેજીટેબલ વધ્યું હતું એનો ઉપયોગ કરીને નવી ડીશ બનાવી તો કેવું છે ટ્રુ નવી વાનગી બનાવી એટલે કેવું છે ટ્રુ એટલે સાચું છે અને ચોથું છે નો બડી લાયકડો ધ ન્યુ ડીશ અવિયલ નવી જે વાનગી હતી અવિયલ એ કોઈને પણ ન ગમી તો કેવું છે ફોલ્સ ખોટું છે કારણ કે એ બધાને ગમે છે એટલે આ વાક્ય કેવું છે ફોલ્સ ખોટું છે પાંચમું છે ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ જે રાજા છે એ બાસ્કેટમાં જે ટોપલામાં વેસ્ટ એટલે નાકાબું જે વેજીટેબલ જોઈને કેવું હેપી થયો એટલે કે ખુશ થયો તો કેવું છે ફોલ્સ બરાબર છે આ વાક્ય કેવું છે ફોલ્સ એટલે ખોટું છે તો આ રીતના આપણે ટ્રુ ફોલ્સ લખવાના છે ત્યારબાદ જુઓ યુ વોન્ટેડ ટુ પ્રિપેર અવિયલ ગીવ નંબર્સ ટુ ધ ટુ ધી સ્ટેપ્સ અહીંયા અવિયલ બનાવવા માટે અહીંયા તમને વાક્ય આપેલા છે એના સ્ટેપ્સ છે પણ ક્રમશઃ નથી એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે ઓલરેડી મેં અહીંયા નંબર લખી દીધા છે તો ચાલો આપણે એને સમજી લઈએ તો પહેલું આવશે વોસ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજિટેબલ્સ બીડ્સ તો શું કરવાનું છે વોસ એન્ડ ક્લીન જે વેજીટેબલ્સ જે છે એનું આપણે જે શાકભાજી છે એનું મિક્સચર જે ભેગું જે કર્યું છે એને આપણે બરાબર ધોઈને સ્વચ્છ કરી નાખવાનું છે બીજા નંબર પર આવશે કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ અને જે વેજીટેબલ્સ જે શાકભાજી છે એને આપણે લોંગ એટલે લાંબા લાંબા સ્ટ્રીપ એટલે ટુકડામાં કાપવાનું છે ત્રીજું છે ગ્રાઇન્ડ સમ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક પછી ગ્રાઇન્ડ એટલે વાટવાનું છે સમ કોકોનટ એટલે થોડું કોપરું ગ્રીન ચીલીઝ એટલે લીલા મરચાં એન્ડ ગાર્લિક અને લસણ એટલે કોપરું લીલા મરચાં અને લસણને વાટવાનું છે અને ચોથું છે વ્હીપ સમ કડ એન્ડ મિક્સ ઇનિટ એટલે કે જે કડ એટલે દહીં છે ને વ્હીપ એટલે એને વલવવાનું છે એન્ડ મિક્સ ઇન ઇનિટ અને પછી એમાં ભેળવી દે મિશ્ર ભેળવી દેવાનું છે અને પાંચમું છે પવર સમ કોકોનટ ઓઇલ ઓન ટોપ ટોપ એટલે ઉપર પછી ઉપર આપણે કોકોનટ એટલે કે જે નાળિયેળનું ઓઈલ એટલે તેલ છે એ ઉપરથી આપણે થોડું રેડી આપવાનું છે અને છઠ્ઠું છે ડેકોરેટ ઇટ વિથ કરી લિવ્સ અને પછી એને ડેકોરેટ એટલે શણગાર કરવાનો છે કરી લિવ્સ એટલે મીઠા લીમડાના પાન છે એનાથી આપણે એને ડીશને જે વાનગી છે એને શણગારવાની છે અને સાતમું છે અવિયલ ઇઝ રેડ હવે આપણી જે ડીશ અવિયલ છે એ તૈયાર થઈ ગઈ છે તો આ રીતના આપણે એને ક્રમબદ્ધ લખવાનું છે હવે હવે એ એક્ટિવિટી છે એ એપમાં આવશે તો જુઓ અહીંયા નાવ નેરેટ ધ રેસીપી ટુ ધ ક્લાસ તો અહીંયા લખ્યું છે ફર્સ્ટ ઓફ ઓલ કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન ટુ લોંગ સ્ટ્રીપ્સ બરાબર છે તો આ જે છે તો આનું જે ક્રમશઃ જે આવે છે એ જ આપણે અહીંયા લખી દેવાનું છે એટલે એ આખી શું થઈ જશે એની રેસિપી તૈયાર થઈ જશે બરાબર છે તો આ રીતના એને આપણે તૈયાર કરવાનું છે અને એક્ટિવિટી પાંચ છે એ તો રિસાઈટ સિંગ એન્ડ એન્જોય એ તો ખાલી આપણે એક પ્રકારની રાઇમ જેવું બનાવ્યું છે એને આપણે રિસાઇડ ગાવાની છે અને એન્જોય કરવાનું છે ફૂડ ઇઝ નાઈસ ઓન ધ ધરાઈસ એડ ડોન્ટ ઇટ ઇટ ઇન અ હરી બરાબર છે બીજું છે વેજીટેબલ્સ આર નાઇસ વેજીટેબલ્સ આર યમી આઈ લાઇક વેજીટેબલ્સ ઇન માય ટમી અહીંયા આગળ શું કરવાનું છે રિપ્લેસ વેજીટેબલ્સ વિથ ફ્રૂટ ફ્રૂટ્સ આઇસક્રીમ ચોકલેટ્સ એન્ડ સોન એટલે અહીંયા વેજિટેબલ્સ છે બ્લેક બોર્ડ લક્ષ્યમાં આપ્યું છે એની જગ્યાએ ફ્રૂટ્સ લખી દેવાનું છે અને ફરી વાક્ય ફરી રાઈમ બનાવે છે તો ફ્રૂટ્સ આર નાઇસ ફ્રૂટ્સ આર યમી આઈ લાઇક ફ્રૂટ્સ ઇન માય ટમી એ રીતના આઈસ્ક્રીમ લગાવવાનું છે વેજીટેબલ્સની જગ્યાએ આઈસ્ક્રીમ આર નાઇસ આઈસ્ક્રીમ આર યમી આઈ લાઇક આઈસ્ક્રીમ ઇન માય ટમી બરાબર એના પછી ચોકલેટ્સ લગાવવાનું છે ચોકલેટ્સ આર નાઇસ ચોકલેટ્સ આર યમી આઈ લાઇક ચોકલેટ્સ ઇન માય ટમી બરાબર છે આ રીતના આપણે આ એક્ટિવિટી કરવાની છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હવે પછીના નવા વિડીયો તમને મળતા રહે